हेलो एवरीवन, लास्ट लेक्चर नंबर 7 वी डिस्कस इजेड नोमेनक्लेचर। टुडे वी विल डिस्कस सिस ट्रांस आइसोमेरिज्म इन लेक्चर नंबर 8। आई होप यू ऑल आर एंजॉयिंग ऑनलाइन सेशन। सो स्टूडेंट लाइक शेयर एंड सब्सक्राइब फॉर लेटेस्ट वीडियो। तो मित्रों, आज आप फरी थी असाइनमेंट ऑफ कॉन्फिगरेशन की अंदर जो लास्ट टॉपिक आप बाकी है एना विषे आप डिस्कस करवाना छे, जे छे जियोमेट्रिकल मीन्स के सीस ट्रांस आइसोमेरिज्म। ऑलरेडी आप डिस्कस कर गया टॉपिक है रिलेटिव कॉन्फिगरेशन डीएल मेथड, सेकंड वन इज एब्सोल्यूट कॉन्फिगरेशन आरएस मेथड, थर्ड वन इज इजेड नोमेनक्लेचर जे आप लास्ट लेक्चर की अंदर आप डिस्कस करेली थी। ओके, અને અત્યારે આપણે જે લેક્ચરને ડિસ્કસ કરવાની છે સિસ ટ્રાન્સ આઇસોમેરિઝમ મીન્સ કે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ। ઓકે, લાસ્ટ વન ઇઝ ટોપિક અસાઇનમેન્ટ ઓફ કન્ફિગરેશન। આજે આપણે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ વિશે ડિસ્કસ કરવાના છીએ। ઓકે, જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ। હેલો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જે વાત કરવાના છીએ જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ। તો જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમની અંદર આપણે અગાઉ જે જોયેલું હતું એ પ્રમાણે કે આ જે આઇસોમેરિઝમ છે અલગ અલગ ટાઈપ્સની અંદર આપણે જોયેલા હતા, બરાબર। એની અંદર એબ્સોલ્યુટ આઇસોમેરિઝમ, ત્યારબાદ પછી આપણે એની અંદર એબ્સોલ્યુટની અંદર આપણે કાયરાલિટી રૂલ્સ અને સીઆઈપી રૂલ્સ વિશે ડિસ્કસ કરેલી હતી। આજના ટોપિકની અંદર છે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ। જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમને આપણે બીજી રીતે પણ કહી શકતા હતા સિસ ટ્રાન્સ આઇસોમેરિઝમ, બરાબર। સિસ ટ્રાન્સ આઇસોમેરિઝમ, તો મિત્રો આની અંદર આપણે ખાસ કરીને જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ કહેવાય કોને, બરાબર। તો આની અંદર છે ને સ્ટ્રક્ચર ફોર્મ્યુલા જોવાના હશે કે તમે જે કોઈ પણ સ્ટ્રક્ચર ડ્રો કરીશું આપણે અને એ સ્ટ્રક્ચર છે એનું ફોર્મ્યુલા અને એની એરેન્જમેન્ટ છે કઈ રીતના થયેલી છે એના ઉપરથી આપણે એનું જીઓમેટ્રિકલ આપણે ફાઇન કરીશું, બરાબર। તો જીઓમેટ્રિકલ શું હોય, તો કે પજેસ ધ સેમ સ્ટ્રક્ચર ફોર્મ્યુલા, સ્ટ્રક્ચર ફોર્મ્યુલા સેમ હશે, બરાબર, બટ જેની એરેન્જમેન્ટ છે એરેન્જમેન્ટ, બરાબર। હવે એરેન્જમેન્ટ કેની, કે જે તે કાર્બન સાથે ગ્રુપ જોડાયેલા હશે, જે તે કાર્બન સાથે ગ્રુપ જોડાયેલા હશે, બરાબર। અને આ ગ્રુપની અંદર તો કે એ ગ્રુપ કેવા હશે, તો કે એરેન્જમેન્ટની સાથે, તો કે એ ગ્રુપ છે એ એટેચ થયેલા હશે, એટેચ કઈ રીતના, એટેચ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ કઈ રીતના, વાત આપણે કરીએ છીએ જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ। સ્ટ્રક્ચર ફોર્મ્યુલા છે એ બધાના સેમ હશે, બરાબર, પણ એની જે એરેન્જમેન્ટ છે ગ્રુપની, એ ગ્રુપનું એરેન્જમેન્ટ કયા કાર્બન ઉપર કયો એટમ્સ અથવા કયું ગ્રુપ છે એટેચ થયેલું છે, પણ એ એટેચ છે કેના વડે હશે, તો કે ડબલ બોન્ડ, એટેચ ડબલ બોન્ડ, અથવા તો આપણે કહી શકાય રિંગ ફોર્મની અંદર, બરાબર, રિંગ। તો કે આ જે ગ્રુપ છે એ એટેચ થયેલા હશે ડબલ બોન્ડ અથવા તો રિંગ, બરાબર। પણ આ જે ડબલ બોન્ડની અંદર હશે, તો મિત્રો એની અંદર આપણે વાત કરીએ તો કે એનું છે રોટેશન થઈ શકશે નહીં, સિંગલ બોન્ડ સિગ્મા બોન્ડ હશે તો એનું રોટેશન થઈ શકશે, બરાબર। તો એના આધારે આપણે કેવું હોય, તો કે આ જે સ્ટીરિયો આઇસોમર છે, સ્ટીરિયો આઇસોમર, બરાબર, આ સ્ટીરિયો આઇસોમર એનું રીડિંગ આપણે કહેવું હોય તો કે એ નોટ ઇન્ટર કન્વર્ટેબલ, ઇન્ટર કન્વર્ટેબલ, બરાબર, કે આ જે જીઓમેટ્રિકલ શેપની અંદર ડબલ બોન્ડ હોવાના કારણે રોટેશન છે એ થશે નહીં, બરાબર। તો આને આપણે કહીએ છીએ જીઓમેટ્રિકલ આઇસોમર, બરાબર, શું કહીએ છીએ,
जियोमेट्रिकल आइसोमर। अने आखी जे फिनोमिना छे आ फिना ने कहीए छे आपणे जियोमेट्रिकल आइसोमेरिज्म। मित्रों कॉन्सेप्ट समझी लेजो शूँ कहवा मागे छे। स्ट्रक्चर फॉर्म्यूला तो सेम हशे पण एनी साथे जे कोई पण एटम्स के ग्रुप जे आपणे एटेच करेला हशे बराबर ए डबल बॉन्डनी अंदर हशे अथवा तो रिंगनी फॉर्मनी अंदर छे एरेन्ज थयेला हशे। डबल बॉन्ड होवाने कारणे रोटेशन छे पॉसिबल हशे नहीं एटले के इंटरकन्वर्टेबल थशे नहीं। आ जे इंटरकन्वर्टेबल थतुं नथी एने आपणे कहीए छीए जियोमेट्रिकल आइसोमर। अने आखी जे फिनोमिना जोवा मळशे ने आपणे कहीए छीए जियोमेट्रिकल आइसोमेरिज्म बराबर। मित्रों तो आज इंटरकन्वर्टेबल कई रीतना नहीं थी सके बराबर इंटरकन्वर्टेबल नहीं थी सके एना आप बात करिए तो के सीम्पल रोटेशन अपने कॉन्सेप्ट जो है बराबर। तो यनी अंदर आप सीम्पल एक एक्जाम्पल लीए कि जेनु रोटेशन से कई रीतना पॉसिबल हे बराबर। तो आप एक्जाम्पल लीए कार्बन कार्बन सींगल बॉन्ड शुरुआत करिए। अँ एक आप ग्रुप से एटेच करेलू है यनी साथ बे हाइड्रोजन एट्ले कि सी एच टू सी ए थ्री सेम अपने अँ सी एच थ्री हाइड्रोजन और हाइड्रोजन एट कि आप टोटल जो जाए तो कि फोर्थ कार्बन जवाब वन टू थ्री और फोर्थ एट्ले कि ब्यूटेन बराबर कारण के सींगल बॉन्ड है। मित्रों आनु रोटेशन से पॉसिबल हे कारण के सींगल बॉन्ड है अने तमारे 180 डिग्रीनू तमारे रोटेशन करावू होय तो तमे 180 डिग्रीनू रोटेशन करावी शकशो बराबर। कारण तो के एनी अंदर से ओनली फोर्स ए सिग्मा बॉन्ड छे तो एक कार्बन ने आपणे छे ए फिक्स राखीशुं अने बीजा कार्बन ने आपणे रोटेशन करीशुं तो ए रोटे थई शकशे बराबर। अहींया रोटेशन थई शकशे आपणे वात केनी करी के जेनी अंदर डबल बॉन्ड हशे अथवा तो जे रिंगना स्ट्रक्चर हशे एनुं रोटेशन थशे नहीं। डबल बॉन्डनी वात करी आपणे एक्जाम्पल द्वारा सेम आप आज एक्जाम्पल लीए सी एच थ्री हाइड्रोजन हाइड्रोजन ओके सेम एज एक्जाम्पल है। चलो अँ एक सिग्मा बॉन्ड है एक पाई बॉन्ड है अँ रोटेशन से पॉसिबल थे नहीं कारण के डबल बॉन्ड होवाने कारणे एनु रोटेशन थे नहीं बराबर। तो आनु रोटेशन से पॉसिबल नहीं राइट कारण तो कि डबल बॉन्ड होवाने कारण तो अँ इंटरकन्वर्टेबल कर सकसू नहीं। सेम तो के साइक्लिक कोईपण फॉर्म्यूला होम के आ रीतना आप साइक्लिक लीधेलू है साइकल अंदर पर रोटेशन पॉसिबल थे नहीं बराबर। तो आ रीतना आप बात करिए साइक्लिक से एनी अंदर पाइप बॉन्ड हे तो आपने पाइप बॉन्ड होवाने कारण रोटेशन थे नहीं। सिग्मा बॉन्ड की बात करिए ओनली फॉर सिग्मा बॉन्ड होनली फॉर सिग्मा बॉन्ड हो बराबर तो पर आनी अंदर से तमारे रोटेशन थे नहीं राइट। कारण तो कि डबल बॉन्ड अने जे कोईपण साइक्लिक रिंग हे एनी अंदर आपने साइक्लिक रिंग अथवा तो सीम्पल जो रिंग हे एनी अंदर रोटेशन जोवा मळशे नहीं बराबर। तो आ है जियोमेट्रिकल अने आइसोमेरिज्म आपणे कही सकते आना टाइप्स पण से आपणे मेनी टाइप्स ने अंदर आपणे डिवाइड करी शकाय असाइक्लिक साइक्लिक साइक्लिक सिग्मा बॉन्ड साइक्लिक पाई बॉन्ड बराबर। पण आपणे ए वधारे डीप में नहीं जोईए अहींया जे रिस्टिक रोटेशन जे आपणे बात करेली छे बराबर तेनो आपणे क्लासिफाई आपणे बात करी नाखीए तो केनी अंदर क्लासिफाई आपणे कई रीतना कही शकाय क्लासिफाइड तो के कम्पाउंड छे डबल बॉन्ड होय बराबर कम्पाउंड है क्या हे डबल बॉन्ड अपने पहली बात करिए कम्पाउंड है डबल बॉन्ड। डबल बॉन्ड हे तो जे कम्पाउंड डबल बॉन्ड हे कम्पाउंड कंटेनिंग डबल बॉन्ड तो एवं क्या क्या एक्जाम्पल अंदर आप कही सकते तो क्या तो कार्बन कार्बन डबल बॉन्ड बराबर नाइट्रोजन नाइट्रोजन डबल बॉन्ड पची कार्बन नाइट्रोजन डबल बॉन्ड एक्स्ट्रा बराबर आ रीतना आप कही सकते। सैकंड तो के आपणे जे बीजी वात करी डबल बॉन्ड सिवायनी आपणे कई वात करी तो के साइक्लिक साइक्लिक रिंग साइक्लिक रिंग अंदर घणा नो समावेश थई शकाय बराबर घणी आपणे साइक्लिक जे रिंग छे एनी अंदर तो के पहला तो एनुं वात करीए इतना हेट्रोसाइक्लिक
हेट्रोसाइक्लिक, त्यारबाद आपणे आवशे ए होमोसाइक्लिक, बराबर हेट्रोसाइक्लिक होमोसाइक्लिक आ रीतना कोईपण फ्यूज रिंग हशे। पछी कोईपण एक रिंग सीस्टम कोईपण हो तो आनी अंदर आपने जेटली रिंग जोवा मळशे बराबर एनी अंदर पण आपणे क्लासिफाई करी शकाय। तो आनी अंदर जे रिस्ट्रिक्ट रोटेशन आपणे वात करेली छे बराबर एनी अंदर ओनली फोर कोनी अंदर आपणे थई शकशे तो के जे सिंगल बॉन्ड हशे बराबर तो के एनु जे रोटेशन छे सिंगल बॉन्ड हशे एनी अंदर थी आपणे छे ए कही शकाय। तो आ रीतना आपणे छे ने अलग अलग रीते क्लासिफाइड पण आपणे करी शकाय बराबर मित्रों। तो आज सीस अने ट्रांसनी अंदर जो कोईपण आइसोमर से जियोमेट्रिकल कॉन्फिगरेशन अंदर बराबर एने आप कही सीस एंड ट्रांस बराबर एने आइडेंटिफाई करने आ रीतना कही है। तो मित्रों हवे आज आखी कंडीशन से आप कई रीतना एप्लाय कर सकता है बराबर एना जो क्लासिफाई करेलू है एना आप बात करिए हमें कंडीशन जियोमेट्रिकल आइसोमेरिज्म अंदर आप कंडीशन से कई रीतना एप्लाय कर सकता है आप एक्जाम्पल द्वारा जोईशू बराबर। चलो मित्रों एक्जाम्पल साथ आप जेनी कंडीशन से जियोमेट्रिकल के जेने आप कई रीतना सीस और कई रीतना अपने ट्रांस से नॉर्मल लेक्चर आपी सकते। ओके तो आनी अंदर बात करिए आप ग्रुपनी अंदर तो के आइडेंटिफाई करवा माटे आइडेंटिफाई करवा माटे आपने एक कंडीशन एप्लाय करवानी छे बराबर। तो फर्स्ट कंडीशन शू कहवा मांगे छे तो के देर शुड बी रिस्ट्रिक्टेड रोटेशन अबाउट ए बॉन्ड इन ए मॉलेक्यूल रिस्ट्रिक्टेड अबाउट ए बॉन्ड इन ए मॉलेक्यूल। राइट बोथ साइड ने अंदर कोई पण सब्स्टिट्यूएंट होय बराबर जे कार्बन ने बोथ साइड ने अंदर सब्स्टिट्यूएंट होय आज ए सब्स्टिट्यूटन शू करशे तो के जे कार्बन हशे एना रिस्ट्रिक्ट नी अंदर केवो होवो जोईए तो के डिफरेंट होवो जोईए बराबर। तो सब्स्टिट्यूएंट ऑन ईच कार्बन एटम बराबर याद राखजो कार्बन एटम नी अंदर के जेनु रोटेशन से केवु हशे रोटेशन इज रिस्ट्रिक्टेड बराबर अने ए जे कार्बन नी अंदर वेलेंसी हशे ए वेलेंसी केवी होवी शुड बी डिफरंट। कंडीशन नी अंदर आपणे एनु एक्जाम्पल साथे शीखीशुं एटले आपने वधारे ख्याल आवशे बराबर। तो के एनी अंदर पहला तो आपणे सीस अने ट्रांस से कई रीतना नॉमेन लेक्चर आपी शकाय बराबर बे ग्रुप आपणी पासे आइडेंटिफाई करवाना छे आइडेंटिफाई करवा माटे ग्रुपनी अंदर आपणे जरूर पड़ती होय छे बराबर। तो जो एनी अंदर सेम साइड होय सेम साइड बराबर तो एनी अंदर सेम साइड ने आपणे सीस कहीए छे अने ओपोजिट साइड होय तो एवा आइसोमर ने आपणे ट्रांस कहीए छे बराबर। ऑपोजिट हशे तो आपणे ने कहीए छे ट्रांस कहीए छे सीम्पल आपणे हमणा आगळना एक्जाम्पल आपणे जोयेला हता बराबर ए रीतना आपणे एनी अंदर एप्लाय करवानुं होय छे। तो आ रीतना आपणे से आइडेंटिफाई आपणे करी शकाय छे बराबर। आ जे कंडीशन सीस अने ट्रांसनी छे ए ज आपणे ई अने जेड नोमिक लेक्चरनी अंदर आपणे जोवाना छीए। ओके मित्रों तो सीस अने ट्रांसनी अंदर आपणे वात करी प्रमाणे एक सीम्पल एक्जाम्पल हूँ लई लऊं छूं अने एक्जाम्पल द्वारा आपणे छे ने ओळखीए बराबर। तो मारी पासे छे 1-2 डायक्लोरो इथिन एक्जाम्पल छे 1-2 डायक्लोरो इथिन बराबर 1-2 डायक्लोरो इथिन। ओके मित्रों 1-2 डायक्लोरो इथिन राइट अहीं आपणे जोवानुं छे कई रीतना बराबर अहीं बंने एटम छे ए सेम कार्बन उपर आपने जोवा मळता नथी ईच कार्बन कीधुं छे बराबर। तो अहीं छे ए डिफरंट कार्बन उपर अलग अलग एना मॉलेक्यूल आपने सेम आपेला छे पण वात करिए तो एक कार्बन उपर हाइड्रोजन बीजा कार्बन सॉरी एज कार्बन उपर क्लोरीन सेकंड जे कार्बन छे एना उपर एक हाइड्रोजन अने बीजुं छे क्लोरीन
बराबर। અહીંયા આપણે સાઈડ જોવાની છે, સેમ સાઈડ કોને કહી શકાય ને ઓપોઝિટ સાઈડ કોને કહેવાય, રોટેશન આપણે આપવાનું છે, પણ આપણે ખબર છે રોટેશન આની અંદર પોસિબલ થશે ને, રોટેશન આપણે કઈ રીતના આપી શકાય, આપણે રોટેશન આને આ રીતના જ આપી શકાય। તો હવે સેમ સાઈડ જોવાની છે, એટમ્સ એ સેમ હોવા જોઈએ બરાબર। તો ઉપરના આઈટમ જોઈએ સેમ છે, નીચેના આઈટમ છે સેમ છે, તો આને આપણે શું કહી શકાય, સીસ કહી શકાય બરાબર। તો આનું નામ શું કહી શકાય, સીસ 1,2-dichloroethene બરાબર। સેમ આના જેવું ઓપોઝિટની અંદર હોય તો સ્ટ્રક્ચર કઈ રીતના આપણે નોમેન લેક્ચર આપી શકાય, તો કે કાર્બન કાર્બન જે છે એમાં એક ક્લોરિન આપણે અહીંયા લખી રાખીએ, એક ક્લોરિન સામે હાઇડ્રોજન અને હાઇડ્રોજન, રોટેશન આપણે આ રીતના જ આપીશું। તો આપણે જોઈએ સેમ સાઈડ આપણે જોવા મળતી નથી, ઓપોઝિટ ડાયરેક્શનની અંદર આપણે છે એ હાઇડ્રોજન જોવા મળે છે, ઓપોઝિટ ડાયરેક્શનની અંદર આપણે ક્લોરિન જોવા મળે છે બરાબર। તો આનું નામ શું થશે, ટ્રાન્સ 1,2-dichloroethene ઓકે મિત્રો। આ રીતના આપણે છે એક જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ મીન્સ કે સીસ અને ટ્રાન્સ આપણે આ રીતના નોમેનક્લેચર આપી શકાય। સિમ્પલ એક બીજું એક્ઝામ્પલ જોઈએ બરાબર, સેકન્ડ એક્ઝામ્પલ શું છે, 2-butene યાદ રાખજો, 2-butene। ચાલો મિત્રો આપણે સ્ટ્રક્ચરને પહેલાં ડ્રો કરીએ 2-butene, તો આપણે ખબર હોવી જોઈએ સી ડબલ બોન સી બ્યુટીનની અંદર હશે, એક કાર્બન બીજો કાર્બન, અહીંયા ટોટલ બ્યુટીનની અંદર એટલે કે બ્યુટીનમાં ચાર કાર્બન હોવા જોઈએ, બ્યુટીન છે એટલે ડબલ બોન, 1, 2, 3, 4 બાકીની વેલેન્સી કોણ પૂરી કરશે એની, હાઇડ્રોજન। મિત્રો અહીંયા આપણે જોવા મળશે બંને સાઈડ સેમ છે એટલે સીસ 2-butene, 2 ક્યાંથી આવશે તો કે 1, 2 નંબરિંગ આપણે આપીએ, 1, 2, 3, 4 ટુ નંબરના કાર્બન ઉપર ડબલ બોન્ડ છે એટલે ઇન આલ્કિન ઓકે મિત્રો। ચાલો સી ડબલ બોન્ડ સી, હવે CA3 અને આપણે આ બાજુ CA3 લખી નાખીએ, હાઇડ્રોજન અને હાઇડ્રોજન, મિત્રો આપને ખબર હશે ટ્રાન્સ, કારણ કે બંને કઈ છે સાઈડમાં ઓપોઝિટ ડાયરેક્શનની અંદર આપણે જોવા મળે છે બરાબર, ઓપોઝિટ સાઈડની અંદર આપણે જોવા મળે, એટલા માટે ટ્રાન્સ 2-butene। કોઈ પણ નોમેક લેક્ચર આપતી વખતે આપણે સીસ પહેલાં એપ્લાય કરીશું, પછી આખું એનું નોમેક લેક્ચર જે હશે આપણે એને એપ્લાય કરીશું ઓકે મિત્રો। તો આ રીતના આપણે છે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમની અંદર આપણે એપ્લાય થઈ શકશે રાઈટ, અને અલગ ટાઈપના આપણે છે એના એક્ઝામ્પલ પણ આપણે લઈ શકાય જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમની અંદર ઓકે। ચાલો તો આ જે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમની અંદર સિમ્પલી એક એક્ઝામ્પલ આપણે જોઈએ બીજું બરાબર, કે જે તમારે અસાઇનમેન્ટની અંદર આપણે કરીશું, જેથી કરીને આપણે થોડી કહે એની પ્રેક્ટિસ થાય બરાબર સીસ અને ટ્રાન્સ માટે। ચાલો તો સીસ અને ટ્રાન્સ માટે એક એક્ઝામ્પલ આપણે આપીએ છીએ, સી ડબલ બોન્ડ સી CA3 NO2 અને હાઇડ્રોજન ઓકે। તો અહીંયા તમારે સીસ છે કે ટ્રાન્સ એનું નામ સાથે આપણે અસાઇનમેન્ટની અંદર આપણે આપવાનું છે ઓકે મિત્રો। ચાલો તો આપણે આ લેક્ચરની અંદર આપણે જે ડિસ્કસ કરેલી છે સીસ અને ટ્રાન્સ બરાબર, આજના લેક્ચરની અંદર આપણે જે ડિસ્કસ કરેલી છે સીસ અને ટ્રાન્સ વિશે ડિસ્કસ કરેલી છે, તો મિત્રો ફરીથી એક વખત આપણે જોઈ લઈએ સીસ અને ટ્રાન્સ। પહેલાં તો આપણે એની કન્ડિશન એપ્લાય કરીએ, કન્ડિશન શું હતી, તો કે જેની કાર્બનની 4 વેલેન્સી હોય બરાબર, જે કાર્બનની 4 વેલેન્સી હોય એમાંથી કોઈ પણ જે 2 વેલેન્સી છે એ કાર્બન ઉપર સેમ હોવી જોઈએ બરાબર। તો આ જે 2 વેલેન્સી છે અને જે બાજુનો કાર્બન છે, ટોટલ આપણી પાસે ડબલ બોન્ડની અંદર 2 કાર્બન હશે બરાબર। તો મિત્રો આ 4માંથી જે 2 વેલેન્સી છે એ કેવી હોવી જોઈએ, તો કે બાજુના કાર્બન ઉપર આપણે સેમ હોવી જોઈએ, પણ આ જે બાજુના કાર્બન ઉપર સેમ હોય, એક કાર્બન ઉપર આપણે 2 વેલેન્સી સેમ જોવા મળવી જોઈએ નહીં બરાબર, બાજુના 2 કાર્બન ઉપર આપણે સેમ હશે તો એ સીસ અને ટ્રાન્સ આપણે એપ્લાય કરી શકાય। આ જે કન્ફિગરેશનની અંદર બરાબર કે કોઈ પણ સિમિલર વેલેન્સી હોય, એક કાર્બનને સેમ સાઈડની અંદર બંને બાજુના કાર્બન ઉપર આપણે જે વેલેન્સી સેમ જોવા મળતી હશે કન્ફિગરેશનની અંદર, આ જે વેલેન્સી જો આપણે સિમિલર જોવા મળતી હશે
बराबर, तो एने आपणे कहेशुं सीस, अने ओपोजिट डायरेक्शन अंदर आपणे जोवा मळती हशे तो आपणे एने ट्रांस कहेशुं। आ रीतना आपणे एनी कंडीशन छे आपणे एप्लाय करेली छे, साथेना आपणे एक्जाम्पल जोयेला छे, बराबर। चलो मित्रों, हवे आपणे वात करीए छीए ई जेड नोमेनक्लेचर, जे केनो पार्ट छे, सीस अने ट्रांस एटले के जियोमेट्रिकलनो ज पार्ट आपणे कही शकाय, बराबर मित्रों। तो आपणे एना विषे डिस्कस करीए।